રાજકોટના ઉપલેટા પંથકમાં પાછલા 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ગ્રામ્ય પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેતરો બેટમાં તબદીલ થયા તો ઉભા પાકમાં પાણી ભરાવાને પગલે મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ અને મગફળીનો પાક ધોવાઈ ગયો છે. પહેલા ઓછા વરસાદને પગલે નુકસાન અને હવે ભારે વરસાદથી નુકસાન સર્જાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેડૂતોની માંગ છે કે સરકારે જાહેર કરેલી સહાય યોજના હેઠળ તેઓને સહાય આપવામાં આવે. આજુબાજુમાં 200 થી 300 વીઘામાં અસર છે અને આ જે નુકસાન છે એ ભરપાઈ થઈ શકે એમ નથી અને 6 દિવસથી આ અનરાધાર વરસાદ પડે છે. એના કારણે સરકારે જે કંઈ એની મુખ્યમંત્રીની જે સહાય યોજના આપેલી છે એનો તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક ખેડૂત ભાઈઓને સહાય કરે તો જ આ નવું વાવેતર કરી શકે. કયું કયું વાવેતર કરો? પહેલાં કપાસ વાવેલો હતો અને એમાં એરંડા ભાઈ હતા, દોનો બને એક સાથે ભરી ગયેલા છે વધુ વરસાદને કારણે પાણી ભરાય. અત્યારે જે વરસાદનું તમે જે કહો છો તો વરસાદ તો અત્યારે 30 થી 40 જ વરસાદ પડી ગયો છે અને એ પણ છેલ્લા 6 થી 7 દિવસના ગાળામાં. તો 6 થી 7 દિવસના ગાળાની અંદર જે વરસાદ પડ્યો તે મગફળી અને કપાસ તે પાક પૂરેપૂરો સદંતર નિષ્ફળ ગયો છે. તો અત્યારે મુખ્યમંત્રીએ જે જાહેરાત કરેલી છે કે ભાઈ 10 ટકાથી વધારે કે 30 ટકાથી વધારે જે હોય પરંતુ 1-2 ઇંચના આંકડાને બાદ કરતાં ખેડૂતો જે સર્વે કરી અને તાત્કાલિક નુકસાન થયેલું છે.